આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। નમસ્કાર મિત્રો, સતેડે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ધારા જોશી। લક્ષણ વગરના અથવા તો હળવા લક્ષણ વાળા કોરોના દર્દીઓને હવે પોતાના ઘરે 14 દિવસની જગ્યાએ માત્ર 4 દિવસ આઇસોલેટ અથવા તો ક્વોરન્ટાઇન થવું પડશે। એટલું જ નહીં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તાજેતરની ગાઈડલાઇનમાં ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણ 94% બદલીને 93% કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ આપણે જોઈએ કે આઇસોલેશનમાં રાખવાના દર્દીઓની કાળજી કઈ રીતે કરવી જોઈએ, તેમને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના વિશે જોઈએ। તો ઘરે આઇસોલેટ દર્દીના પરિવારે બાકીના સભ્યોથી દૂર રહેવું જોઈએ, ખાસ કરીને વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડિત, જેમ કે ડાયાબિટીસ, બીપી, કેન્સર પીડિત લોકો સાથે અંતર રાખવું જોઈએ। જે રૂમની સ્વાસ્થ્ય વિભાગે દર્દીઓ માટે પસંદગી કરી છે તે રૂમમાં આઇસોલેટ રહેવું પડશે। વારંવાર રૂમ ના બદલવું જોઈએ। આઇસોલેશન વાળો રૂમ ખુલ્લો અને વેન્ટિલેટેડ હોવો જોઈએ, જેથી તાજી હવા રૂમની અંદર આવી શકે। આઇસોલેટમાં રહેતા દર્દીઓને રૂમની અંદર પણ ટ્રિપલ લેયર માસ્કનો જ ઉપયોગ કરવો પડે। 8 કલાક પછી જો માસ્ક ભીનું થઈ જાય છે અથવા તો ગંદુ થઈ જાય છે તો તેને અવશ્ય જ બદલવું જોઈએ। દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ અને દર્દીએ બંને N95 માસ્કનો જ ઉપયોગ કરવો જોઈએ। માસ્ક ફેંકતા પહેલા તેના ટુકડા કટ કરી લો અને ઓછામાં ઓછા 72 કલાક માટે પેપર બેગમાં નાખી દો અને તેના પછી માસ્ક ફેંકી દો। દર્દીએ આરામ કરવો જોઈએ અને શરીરમાં પાણીની ઉણપ ના થવી જોઈએ। સાવધાની રાખવી અને વારંવાર હાથ ધોવા જોઈએ। ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ અને હાથને વારંવાર સેનિટાઈઝ કરવું જોઈએ। દર્દીના વાસણ અથવા અન્ય વસ્તુ પરિવારના કોઈ પણ સભ્ય સાથે શેર ના કરવી જોઈએ। દરવાજો, સ્વિચ બોર્ડ, માસ્ક, ગ્લવ્સ જેવી ઉપયોગી વસ્તુઓની સંભાળ રાખતી વ્યક્તિ અથવા દર્દીએ સાફ કરતા રહેવું જોઈએ। દર્દીએ પોતાની પલ્સ અને ઓક્સિજન લેવલ ચેક કરતા રહેવું જોઈએ। સંક્રમિત વ્યક્તિ પોતાના શરીરનું તાપમાન દરરોજ ચેક કરશે, જો તબિયત ખરાબ થશે તો તાત્કાલિક જ ડોક્ટરને જાણ કરવી જોઈએ। હવે માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે આપણે સમજીએ, તો દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ ટ્રિપલ લેયર માસ્કનો જ ઉપયોગ કરવો। જ્યારે દર્દીના રૂમમાં જાઓ ત્યારે પ્રયાસ કરો કે N95 માસ્ક અવશ્ય પહેરવું। જ્યારે માસ્ક પહેર્યો તો તેને હાથથી સ્પર્શ ન કરવું જોઈએ, આવું કરવાથી સંક્રમણ ફેલાઈ શકે છે। જો તમારું માસ્ક ગંદુ અથવા ભીનું થઈ જાય તો તેને તરત જ બદલી નાખો। માસ્કને ફેંક્યા પછી હાથ જરૂરથી ધોઈ લો। હાથ ધોતા પહેલા તમારા શરીરના કોઈ પણ ભાગને અડવું ના જોઈએ। હવે વાત થઈ કે હાથને આપણે કઈ રીતે સાફ રાખવા જોઈએ, તો જ્યારે પણ હાથ ધોવો તો 40 સેકન્ડ સુધી સાબુ અને પાણીનો ઉપયોગ કરવો જોઈએ। જો સાબુ ન હોય તો હેન્ડ વોશનો પણ ઉપયોગ કરવો જોઈએ। હાથ ધોયા પછી ટુવાલ અથવા કોઈ સ્વસ્થ કપડાનો ઉપયોગ કરવો જોઈએ। ટુવાલ અથવા કપડું ભીનું હોય તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ। હાથના મોજા ઉતારતા પહેલા અને પછી હાથ અવશ્ય ધોવા જોઈએ। દર્દીઓએ કેટલું અંતર રાખવું તો આપણે એના વિશે જોઈએ, તો દર્દીના શ્વાસ અને લાળ જેવી વસ્તુઓના સીધા સંપર્કમાં ના આવવું જોઈએ। દર્દીની સંભાળ કરતા સમયે ડિસ્પોઝલ મોજાનો ઉપયોગ કરવો જોઈએ। દર્દીના વાસણ, પાણીની બોટલ, ટુવાલ બધું જ અલગ રાખવું જોઈએ। દર્દીના વાસણને ધોતા વખતે હાથમાં મોજા પહેરવા જોઈએ। દર્દીના કપડા અથવા પથારી ધોતી વખતે ટ્રિપલ લેયર માસ્ક અને ડિસ્પોઝલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ। હવે એવી વાત થઈ કે જ્યારે ઘરે દર્દી હોય છે ત્યારે તેની સારવાર કઈ રીતે કરવી જોઈએ, તો દર્દી આઇસોલેશન દરમિયાન ડોક્ટરના સીધા સંપર્કમાં રહેશે અને તબિયત ખરાબ થાય તો તરત રિપોર્ટ કરાવવો જોઈએ। જો દર્દીને પહેલેથી જ કોઈ બીમારી છે તો ડોક્ટરની સલાહ લીધા પછી પોતાની દવાઓ લઈ શકે છે। ડોક્ટરની સલાહ પર દર્દી કોળા કોગળા કરી શકે છે અને દિવસમાં 3 વખત નાસ લઈ શકે છે। સોશિયલ મીડિયાની ખોટી જાણકારીઓથી દર્દીએ બચવું જોઈએ। ડોક્ટરની સલાહ માટે જાતે દવા, બ્લડ ચેકઅપ અને સીટી સ્કેન જેવા કામ ન કરવા। આઇસોલેશન દરમિયાન ક્યારે ડોક્ટરને બતાવવું જોઈએ તો એના વિશે વાત કરીએ। જો 3 કરતા વધુ 100 ડિગ્રી કરતા વધારે તાવ હોય તો આપણે ડોક્ટરને બતાવવું જોઈએ। શ્વાસ લેવામાં તકલીફ પડે
एक કલાકમાં ઓછામાં ઓછા 3 વખત દર્દીનું ઓક્સિજન લેવલ 90% થી ઊંચું આવે તો દર્દીએ 1 મિનિટમાં 24 વખત થી વધારે શ્વાસ લે, છાતીમાં સતત દુખાવો અથવા દબાણ મહેસૂસ થાય, દર્દીને ભ્રમ થવા લાગે અને તેને ઉઠવામાં સમસ્યા થાય, વધારે થાક અને સ્નાયુઓમાં દુખાવો થાય. હવે વાત થઈ કે ક્યારે હોમ આઇસોલેશન પૂરું થશે. तो आइसोलेशन दरमियान जो 3 दिवस सुधी सतत ताव नहीं आवतो तो दर्दी ने 7 दिवस मा कोरोना नेगेटिव मानवामा आवशे. तेवी ज रीते लक्षण वगरना दर्दियों ने 7 दिवस मा होम आइसोलेशन माथी छुटकारो मळी जशे. 7 दिवस पछी होम आइसोलेट दर्दीए कोई पण प्रकारनो टेस्ट नहीं करावो पड़े. तो आपणे जोयुं के हवे होम क्वारंटाइन नो पीरियड 7 दिवस नो करी देवामां आव्यो छे. जो कोई पण दर्दी ने 3 दिवस सुधी ताव नहीं आवतो तो 7 दिवस मां दर्दी नो रिपोर्ट नेगेटिव मानवामां आवशे. तो फरी मळीशुं, त्यां सुधी जोता रहो सत्यडे न्यूज़. YouTube पर जाओ अने अमारी चेनल satyade.com ने सब्सक्राइब करो अने बाजू मां जे नानी घंटी छे तेमने क्लिक करो जेथी अपडेट न्यूज़ तमारा सुधी पहुंची शके.